श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः रुकारस्त्वंधकारो वै रुकारस्तन्निवर्तकः अंधकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नौ यो अप्सु य औषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु। तमुष्टुहि यस्विशुः सुधन्वा यो विश्वस्य क्षयति भेषजस्य व्यक्ष्वा आमहेसो मनसाय रुद्रन्नमो भीर्देवमसुरन्दुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेश जोयगुं शिवाभिमर्शनः एते सहस्रमयुतं पाशामृत मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा। ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान् तेनाप्यायस्व। ॐ शान्ति शान्ति शान्तिः। ફરી એક વાર ત્ર્યંબકં યજામહે આપણે ટૂંકમાં જોઈ લે કે એ જેવી રીતે ગાયત્રી અત્યંત પ્રસિદ્ધ છે એવી જ રીતે આ મંત્ર છે એ અત્યંત પ્રસિદ્ધ છે અને આ મંત્ર છે એ ઓલમોસ્ટ ચારે ચાર વેદોની અંદર ઉપલબ્ધ છે। બધા જ મંત્રોનો ક્યારેય હોમાત્મક પાઠ ન થઈ શકે। સપોઝ દશ શાંતિ મંત્ર છે એ મંત્ર છે પણ એનો આપણે એમ ન કહી શકીએ ક્ષણનો મિત્ર શમ વરુણ સ્વાહા ક્ષણનો ભવત્વર્યાય સ્વાહા એવી રીતે આપણને કરવાનો રાઈટ નથી। પણ આ જે મંત્ર છે ત્ર્યંબક યજામહે છે એનો આપણે મૃત્યુંજય હોમ પણ કરી શકીએ। એટલે ત્ર્યંબક યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીય મામૃતાત સ્વાહા એવી રીતે 108 પણ કરી શકીએ 101008 કે વોટ એવર પણ એનો આપણે યજ્ઞ કરી શકીએ। અને આ મંત્ર છે
એ શું શું કેટલો પાવરફુલ છે અને આપણને એ કેવી રીતે મદદરૂપ છે આપણા જીવનની અંદર. તો અહીંયા લખ્યું છે કે આપણા ઘણા જન્મોના પાપ ની નિવૃત્તિ થાય, ઘણી લાંબી બીમારી હોય એમાંથી પણ અને એમાંથી માણસ છૂટી જાય, અને ઘણી વખત એવા કર્મો આપણે ભોગવવાના હોય કારણ કે આપણને એમ જ લાગે કે અત્યારે જ મારું મૃત્યુ થઈ જાય, એવી કોઈ પણ એક્સિડન્ટ છે કે વોટ એવર, એવા ઘણા બધા માંથી જે આપણે પસાર થાય એમાંથી પણ આ મંત્ર છે એ બચાવે છે. આ મંત્ર છે એ દીર્ઘ આયુષ્ય પણ આપે છે, અને જો આપણે એ સંકલ્પથી આ મંત્રનો જપ કરીએ તો આ મંત્ર મોક્ષ પણ અપાવશે. જેની જેવી ભાવના એવું ફળ આ છે એ આપણને આપે છે, મંત્ર છે. અને આપણે જોયું હતું કે યજામહે નો અર્થ થાય અમે પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે અમે તમારું પૂજન કરીએ છીએ. કોનું? ત્ર્યંબકાઈ, પુષ્ટિવર્ધનમ અને ત્રીજું કયું છે? સુગંધી. આ ત્રણ ભગવાન છે, જેની જે ત્ર્યંબકમ છે એ ભગવાન, જે સુગંધી છે અને જે ભગવાન છે એ પુષ્ટિવર્ધનમ છે, તેનું યજામહે અમે શું કરીએ છીએ? તો કે એની અમે પૂજા કરીએ છીએ. ત્ર્યંબકમ ના ત્રણ અર્થ આપણે જોયા હતા કે અંબકમ, અંબકમ વી કેન ટેક, ત્રણ રીતે અંબક નો અર્થ થાય નેત્ર, અંબક નો અર્થ થાય પિતા, અને અંબક નો અર્થ થાય માતા. નેત્ર તો ભગવાનને સૂર્ય ચંદ્ર અગ્નિ ત્રણ નેત્ર છે, એટલે એને કહેવાય ત્ર્યંબક. ભગવાન જેના પિતા ત્રણ છે, બ્રહ્મા વિષ્ણુ અને શંકર, ત્ર્યંબકમ. અને જેના માતા મહાલક્ષ્મી, મહા સરસ્વતી, મહાકાલી કે મહાદુર્ગા જેના માતા છે એને પણ કહેવાય ત્ર્યંબકમ. અને જેના સૂર્ય ચંદ્ર ને અગ્નિ, અને અહીંયા અગ્નિ નો અર્થ થાય જ્ઞાન અગ્નિ, એનો અર્થ કે જે બધા જ જીવોનો ભૂતકાળ જાણે છે, જે બધા જ જીવોનો વર્તમાન કાળ જાણે છે અને જે ભવિષ્યકાળ પણ જાણે છે, કારણ કે એ કહેવા છે તો કે જ્ઞાનાગ્નિ, જેને સર્વજ્ઞત્વ છે, એમાં ત્ર્યંબકમ યજામહે. પછીનો આપણે શબ્દ જોયો તો સુગંધિમ. સુગંધિમ નો અર્થ થાય જે હંમેશા એમાંથી ફ્રેગરન્સ નીકળે છે, જેમાંથી હંમેશા સુગંધ નીકળે છે. અને સુગંધ ક્યારે નીકળે? કે જ્યારે ભગવાનને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ ન પડ્યો હોય, જે આરામથી રહેતા હોય, જેને કોઈ પરિશ્રમ ન હોય એને સહજ સુગંધ આવે. ભાઈ ધોઈને જે બેસી ગયા હોય એને હંમેશા સુગંધ આવે, પણ ભગવાન છે એ કાયમ કોઈ કામ નથી કરતા. તો કે ના, કામ તો બહુ કરે છે. એઝ એ ઈશ્વર એ આખે આખા જગતની રચના કરી, આખે આખા જગતને એ મેન્ટેન કરે છે, અને આખે આખા જગતને સતત પોતાનામાં એક યા બીજી રીતે સમાવે છે. એટલે કે એ સૃષ્ટિ કરતા પણ છે, સ્થિતિ કરતા પણ છે, અને લય કરતા પણ છે. આટલું કામ કરતા હોવા છતાં પણ સુગંધિમ છે, એટલે કે એને કોઈ પણ કર્મ કરવાનો બોજો મસ્તક પર નથી, એટલે એ કહેવા છે તો કે સુગંધિમ. અને સુકામ બોજો નથી તો કે હંમેશા અસંગ, બધું કરતા હોવા છતાં બધાથી એ કહેવા છે તો કે અસંગ, એટલા માટે સુગંધિમ. અને એ ઈશ્વર કહેવા છે તો કે પુષ્ટિવર્ધન. પુષ્ટિ નો અર્થ થાય એ પોષણ આપવા વાળા છે, અને બે રીતે પોષણ આપે, સમષ્ટિ અને વ્યષ્ટિ. સમષ્ટિ અને વ્યષ્ટિ, વ્યષ્ટિની અંદર આપણું પોતાનું સ્થૂલ અને સૂક્ષ્મ શરીર. સ્થૂલ શરીર છે એ આખી આખું જગત છે, સૂર્ય ચંદ્ર પણ ઈશ્વર છે, સોમો ભૂત્વા રસાત્મક, એટલે કે એ રીતે આપણને હંમેશા પોષણ આપે છે.
અને જો આપણે સતત જપ કરીએ, ત્રંબકૈયે જામાએ, તો આપણા મનને શાંતિ આપે છે, તો આપણા મનને સૂક્ષ્મ શરીરને પણ એ પોષણ આપે છે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ લેવલ, પણ સમષ્ટિ સમગ્ર જગતને પણ એ શું આપે છે તો કે પોષણ. કારણ કે સૂર્ય પણ એ છે, ચંદ્ર પણ એ છે, સમગ્ર જગતને શું આપે છે તો કે નરીશ કરે છે, પોષણ આપે છે. એવી રીતે એવા ઈશ્વરને આપણે શું કરીએ છીએ તો કે યજામહે. એવી પહેલા વાક્યની અંદર પ્રાર્થના કરી અને હવે માગે છે કે જેવી રીતે તરબૂચ છે એ પોતાના વેલામાંથી મુક્ષીય, મુક્ષીયનો અર્થ થાય છૂટું પડી જાય છે. ઉર્વરુક બંધનાત, આપણે એમ કહીએ કે મુક્તું, એમાંથી એ છૂટું પડી જાય છે. એની અંદર કોઈ પણ પ્રકારનો પરિશ્રમ નથી. આપણે ઝાડમાંથી કોઈ પણ ફળ તોડીએ કે ફૂલ તોડીએ તો પરિશ્રમ, પણ એ જે સહજ છૂટે એમાં પરિશ્રમ નથી. એટલા માટે અહીંયા આ એક્ઝામ્પલ આપ્યું છે કે જેવી રીતે ઉર્વરુક, કે જેવી રીતે તરબૂચ છે એ પોતાના બંધનમાંથી, વેલારૂપી બંધનમાંથી સહજ છૂટી જાય છે કોઈને જાણ કર્યા વગર, એવી જ રીતે હે ઈશ્વર મૃત્યો હો મુક્ષીય, તમે મને મૃત્યો હો. અને જ્યારે પણ મૃત્યુ હો આવે એનો અર્થ નથી આ પોતાનો, પણ સંસાર છે એ જન્મ મૃત્યુ રૂપ છે. જેનું મૃત્યુ છે એનો જન્મ છે, જેનો જન્મ છે એનું મૃત્યુ છે. એટલે જ્યારે મૃત્યુ હો મુક્ષીય કહે એનો અર્થ છે સંસારાત મુક્ષીય, તમે મને કાયમ માટે થઈ અને સંસાર, અને ફરી વાર એક વાર ચોખવટ કે સંસારનો અર્થ બહાર છે એ નથી, સંસાર છે ઇઝ ઓલવેઝ ઇન અવર માઇન્ડ, આપણા મનની અંદર જે પણ રાગ દ્વેષ ગમો અણગમો બધા જ પ્રકારના જે તકલીફો છે એ બધાને શું કહેવાય તો કે મૃત્યુ. એમાંથી હે ભગવાન તમે મુક્ષીય, મને તમે છૂટો કરો, પણ મા અમૃતાત મુક્ષીય, પણ મને મારું પોતાનું સ્વરૂપ જે અમૃત સ્વરૂપ છે, જે હું અમર છું, એમાંથી ક્યારે પણ તમે મને છોડાવતા નહીં. એનો અર્થ કે મને હંમેશા મૃત્યુમાંથી છોડાવજો, પણ મારા સ્વરૂપમાંથી તમે મને છોડાવતા નહીં. આ મૃત્યુંજય મંત્રની માંગણી છે કે એની પ્રાર્થના છે. અને છેલ્લો જે આપણે જોતા હતા અનુવાક નથી, પણ છેલ્લી પ્રાર્થના છે અને એની અંદર યહ રુદ્ર અગ્નૌ, જે રુદ્ર દેવતા છે જે અગ્નિ તત્વમાં છે. યહ પરિવાર યહ રુદ્ર અપ્સુ, જે રુદ્ર દેવતા છે એ જલ ની અંદર છે, અથવા એમ કહેવાય કે જલ મહાભૂત ની અંદર છે. યહ પરિવાર યહ રુદ્ર દેવતા ઔષધીશુ, ઔષધિનો અર્થ થાય આપણે એમ પણ કહી શકીએ કે પૃથ્વી ઉપર છે, કારણ કે પૃથ્વી મહાભૂત છે, પણ તૈત્રીય ઉપનિષદ પ્રમાણે ઔષધિનો અર્થ થાય વનસ્પતિઓમાં છે, કારણ કે આપણું જીવન વનસ્પતિ ઉપર નિર્ભર છે. એટલે કે જે રુદ્ર દેવતાઓ વનસ્પતિ પર છે, જે રુદ્ર દેવતાઓ છે પાણીમાં છે, જે રુદ્ર દેવતા અગ્નિ તત્વમાં છે, અને જે રુદ્ર દેવતાઓ વિશ્વા એટલે કે સમસ્ત આખે આખા જગતને આ વિવેશ વ્યાપેલા છે. ગઈકાલે સ્પષ્ટતા કરી હતી ને આજે ફરીવાર સ્પષ્ટતા કરી દઉં કે વિશ્વ એક વર્ડ છે, એક શબ્દ છે, એના બે અર્થ થાય. એક વિશ્વ આપણે એને નામ તરીકે લઈ શકીએ અને એક વિશ્વ છે એને આપણે સર્વનામ તરીકે પણ વાપરીએ છીએ. સર્વનામની અંદર ચોથી વિભક્તિ છે વિશ્વ શબ્દની, એ થાય વિશ્વસ્મૈ નમઃ, જે આપણે વિષ્ણુ સહસ્ત્રમાં કહીએ છીએ, પણ જો નામ તરીકે લઈએ તો એનું ચોથી વિભક્તિ થાય વિશ્વાય. એટલે અહીંયા છે સમગ્ર વિશ્વ, તો આપણે લઈ શકીએ કે એ સર્વનામ છે. તમે કહેવા છો તો કે સમગ્ર વિશ્વની અંદર આ વિવેશ પ્રવેશેલા છો, વ્યાપેલા છો. તસ્મૈ
એવા રુદ્ર દેવતાઓને નમઃ અસ્તુ, એને હું શું કરું છું? તો કે પ્રણામ કરું છું. અગ્નિમાં રહેલા, પાણીમાં રહેલા, વનસ્પતિમાં રહેલા અને સર્વવ્યાપક રુદ્ર દેવતા છે એને હું શું કરું છું? તો કે નમઃ અસ્તુ. બીજા મંત્રની અંદર પછીનો ત્રીજો મંત્ર છે, તમુષ્ટુ હિ યસ્વિષુસ્તુ ધન્વા યો વિશ્વસ્ય ક્ષયતિ ભેષજસ્ય યક્ષ્વા અમહે સૌ મનસ્સાય રુદ્રમ નમો નમો ભીહિ દેવમ અસુરમ દુવસ્ય. તમુષ્ટુ હિ, એને સંધિ છૂટી પાડીએ, તમ સ્તુહિ, તમ રુદ્રમ સ્તુહિ, અમે તમારું પૂજા કરીએ છીએ, સ્તુહિ સ્તુતિ કરીએ છીએ. ખરેખર શબ્દ છે સ્તુહિ, સ્તુ ક્રિયાપદ છે, એમાંથી સ્તૌતિ આવ્યું છે. સ્તુહિ એટલે કે અમે કોણ છીએ? તો કે તમારી પૂજા કરવા વાળા. અને ભગવાન, અમે જેની પૂજા કરીએ છીએ કઈ કઈ જગ્યાએ છે અને કેવા છે? એને કીધું કે યહ સ્વિષુ, ગઈકાલે પણ અર્થ જોયો તો સ્વિષુ નો અર્થ થાય સુ પ્લસ ઈશુ, ઈશુ નો અર્થ થાય બાણ અને સુ નો અર્થ થાય સુંદર અને ઈશુ નો અર્થ થાય બાણ. સુ ઈશુ, તમે કેવા છો? સુંદર બાણ ધરાવનારા યહ રુદ્ર પ્લસ સુધન્વા, સુ પ્લસ ધન્વા, એ રુદ્ર દેવતા જેની પાસે સુંદર સેમ પાછું શું છે? તો કે ધનુષ. એ સુંદર ધનુષ અને બાણ વાળા જે રુદ્ર દેવતા છે એ ખરેખર શું કરે છે? તો કે યહ, પછી આ આખું વાક્ય છે, યહ વિશ્વસ્ય ભેષજસ્ય ક્ષયતિ, એ રુદ્ર દેવતા છે વિશ્વસ્ય ભેષજસ્ય, સમગ્ર વિશ્વના, અહીંયા વિશ્વસ્ય નો અર્થ થાય નામને સાથે જોડાયેલું છે, જે સમગ્ર જગતના ભેષજસ્ય, ભેષજ નો અર્થ થાય દુઃખો, ક્ષયતી નો અર્થ થાય નાશ કરવા વાળા છે. યહ રુદ્ર સમગ્રસ્ય વિશ્વસ્ય નો અર્થ થાય જગત, જગતની ભેષજસ્ય દુઃખોનો એ શું કરે છે? તો કે ક્ષયતી, નાશ કરવા વાળા છે. અને એવા રુદ્ર દેવતાને ફરી પાછું અમે શું કરીએ છીએ? યક્ષ્વામહે, યક્ષ્વામહે નો અર્થ થાય હું તમારી પાછી પૂજા કરું છું કે સ્તુતિ કરું છું. સ્તુહિ એ પણ ક્રિયાપદ છે, ક્ષયતિ એ પણ ક્રિયાપદ છે, યક્ષ્વામહે ઇટ ઇઝ ઓલ્સો વર્બ, એ પણ ક્રિયાપદ છે. અને એની અંદર ફરી પાછા કહીએ છીએ કે અમે તમારી પૂજા કરીએ છીએ. ફોર વોટ પર્પઝ, શું કામ કરીએ છીએ? તો અહીંયા આપણે માંગ્યું સૌ મનસાય, ઉદ્યોગને લગતું હોય ને તો આપણે એને કહી ઔદ્યોગિક, એટલે કે જે ઉ છે એની વૃદ્ધિ થઈને ઔ થાય. એવી રીતે અહીંયા ખરેખર છે સુમન, સુમન નો અર્થ થાય સુંદર મન, સુ મીન્સ અગેન સુંદર અને મન નો અર્થ થાય પણ મન. એટલે કે અમે તમારી પૂજા કરીએ છીએ કેના માટે? તો કે સારા મન માટે. હે ઈશ્વર, તમે અમને શું આપો? તો કે સુંદર મન આપો. અને મેં ગઈકાલે કીધું તો પણ ફરી વાર, સુંદર મન ની વ્યાખ્યા શું? સુંદર મન છે એ કોને કહેવાય? તો એને જ કહેવાય કે જે મન ની અંદર જે સમગ્ર જગતને બિન શરતી પ્રેમ કરી શકે. માણસ એમ કે હું તને કેટલો પ્રેમ કરું છું, તારા તું મારા માટે આટલું ન કર, એનો અર્થ કે હું કરું છું એટલે તારે મને આ કરવું જોઈએ, એનો અર્થ કે મોટા ભાગના માણસોની વચ્ચે રિલેશનશીપ કેવી છે? તો કે શરતવાળી, હું આટલું કરું તું આટલું કર. પણ જે વ્યક્તિ છે વિધાઉટ એની કન્ડિશન, કોઈ પણ શરત વગર માણસોને સહજ પ્રેમ કરે, એને કહેવાય બિન શરતી પ્રેમ. એવું જે થઈ શકે એ કયું કરી શકે? તો કે સુમન.
જેનું મન સુંદર છે અને જેનો મનનો ભાવ હંમેશા કેવું છે, તો કે સૌમન છે. સુમનનો અર્થ, સૌમન ક્યારે થાય? સુમનનો અર્થ થાય સારું મન, પણ સારા મન વાળું એને કહેવાય સૌમન. એટલે કે એવા સારા મન કોને કહેવાય? તો કે જે જગતને વિધાઉટ એની કન્ડિશન પ્રેમ કરી શકે, જે બધાને જ એપ્રિશિએટ કરી શકે. આઈ ડોન્ટ નો પ્રોપર ટ્રાન્સલેશન ઓફ એપ્રિશિએટ, પણ જે વ્યક્તિએ જેટલું કર્યું છે આપણે એને કહી શકીએ કે તમે જે કર્યું છે બહુ સારું કર્યું છે, એને કહેવાય એપ્રિશિએશન. પછી નાનામાં નાની વસ્તુ હોય અને નાનામાં નાનો માણસ હોય તો પણ આપણે, આપણને ગમતી હોય કે ન ગમતી હોય એવું વ્યક્તિને નહીં, પણ જેણે પણ જેવું કર્યું છે એને આપણે વખાણ કરી શકીએ. વખાણ એટલે એને કઈ બટર પાલિશની જરૂર નથી, પણ આપણે એપ્રિશિએટ કરી શકીએ કે વોટ એવર યુ હેવ ડન ઇઝ ધ બેસ્ટ. તે જે કર્યું છે બહુ સરસ કર્યું છે એને કહેવાય એપ્રિશિએશન. જે વ્યક્તિ છે એ બીજાને માન આપે, અને જે વ્યક્તિ ક્યારે પણ પોતાના માટે માનની અપેક્ષા ન રાખે એને કહેવાય સુમન. ગઈકાલે પણ મેં કીધું હતું કે વિષ્ણુ સહસ્ત્રમાં બે નામ છે, ભગવાનના માનદહ અને બીજું નામ છે અમાની. આપણે પણ આપણા જીવનની અંદર આ બંને વસ્તુ જો ઉતારીએ તો આપણે પણ સૌમન સુમન થાય. માનદહનો અર્થ થાય માનમ દદાતી, બીજાને રિસ્પેક્ટ આપે, બીજાને સન્માન આપે એને કહેવાય માનદહ. કૃષ્ણ ભગવાને લાઈફ ટાઈમ, ઇવન રામ ભગવાને પણ લાઈફ ટાઈમ બીજાને સન્માન આપ્યું છે, જ્યારે પોતે હંમેશા કેવા છે? તો કે અમાન. એ ક્યારે એવી આશા કે અપેક્ષા ન રાખે કે મને કોક માન આપે, મારું કોક સન્માન કરે, ઇવન મારા માટે કોઈ સારું બોલે, એ પણ એક ટાઈપનું માન જ છે જેનામાંથી નીકળી ગયું છે એને કહેવાય અમાન. અને જેનું આવું સ્વભાવ છે એવું મનને કહેવાય સૌમન અથવા સુમન. અને ફરીવાર મેં લખ્યું કે જે હંમેશા જે વ્યક્તિને બધા જ મૂલ્યો સાથે જીવવું ગમે. મૂલ્યો હું કહી શકું કે 13મા અધ્યાયમાં છે ગીતાના, અમાનિત્વમ અદંભિત્વમ એમાંથી સ્ટાર્ટ થાય છે. મૂલ્યો છે ગીતાના 12મા અધ્યાયમાં, એની અંદર છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ, એમાં પણ મૂલ્યો છે. પછીના મૂલ્યો છે ત્રિગુણાતીત લક્ષણ છે, આઈ થિંક 14મા અધ્યાયમાં, અને ઇવન સેકન્ડ ચેપ્ટર સ્થિતપ્રજ્ઞ. આપણે આપણા જીવનમાં મૂકી શકીએ તો એને થાય કે આ વ્યક્તિ પોતાના મનને સુંદર બનાવવા માંગે છે. અને છેલ્લું જેની, જે વ્યક્તિ સંપૂર્ણ સ્વીકાર કરી શકે વિધાઉટ એની મર્મરિંગ. સર્વ સ્વીકાર, મર્મરિંગનો અર્થ થાય કોઈ પણ પ્રકારના કકડાટ વગર. મને બધાય બહુ ગમે, પણ મને બધા કરે બહુ તકલીફ છે, પણ હું તો બધું સ્વીકાર કરી લઉં, પણ આપણે જે બોલીએ છીએ એમાં સ્વીકાર નથી. માણસ એમ કે મને પેલા બહુ તકલીફ આપે, પણ હું કઈ ન કહું, એને સ્વીકાર કરી લીધો. તકલીફ આપે બોલો તો છો, એનો અર્થ હજી આપણા મનની અંદર એનો સ્વીકાર નથી. ટોટલ એક્સેપ્ટન્સ મીન્સ ક્યારે પણ કોઈની પણ ફરિયાદ વગર જો આપણે સ્વીકાર કરી શકીએ એને જ કહેવાય સર્વ સ્વીકાર. એવા ભગવાનને અમે શું કરીએ છીએ? તો કે સૌ મનસાય યક્ષ્વામહે, સારા મન માટે થઈ અમે એ ભગવાનની શું કરીએ છીએ? તો કે વર્ષિપ, પૂજા કરીએ છીએ. અને અમે શું કરીએ છીએ એની પૂજા કેવી રીતે કરીએ છીએ? નમો વિહી દુવસ્ય. નમો ભેનો અર્થ થાય નમસ્કારો વડે, પ્રણામ વડે, સેલ્યુટેશન સાથે. દુવસ્ય ફરીવાર, દુવસ્ય ક્રિયાપદ છે, એનો અર્થ પણ થાય પૂજન. નમો ભીહી દુવસ્ય, સતત પ્રણામ કરી કરીને અમે શું કરીએ છીએ? તો કે ભગવાનનું પૂજન. એક વખત એક મંદિરની અંદર અમે ગયા હતા, જાણીતું બહુ જૂનું મંદિર છે, ત્યાં એક સાધુએ એવો નિયમ લીધો હતો કે ભગવાનને 4.5 મહિનાની અંદર
રોજના 108 દંડવત કરવા. એને કહેવાય નમો બિહી દુવસ્ય. હું નમસ્કાર વડે તમારું શું કરું છું? તો કે પૂજન કરું છું. અને દેવસ દેવર અસુરમ, અહીંયા હું દેવ લખતા ભૂલી ગઈ છું, નમો ભીર દેવમ અસુરમ દુવસ્ય. તો અહીંયા જે શબ્દ છે નમો ભીહી દેવમ અસુરમ, તો દેવમ નો અર્થ આપણને ખબર છે કે જે હંમેશા પ્રકાશિત છે. એટલે અહીંયા રુદ્રમ નથી પણ અહીંયા છે દેવમ, દેવમ અસુરમ. દેવમ નો અર્થ થાય જે હંમેશા પ્રકાશિત છે. એવાને હું શું કરું છું? તો કે નમન કરું છું એ રુદ્ર દેવતાને. અને અસુરમ નો અર્થ અહીંયા કર્યો છે અત્યંત શક્તિશાળી. અને બીજો અર્થ મેં કાલે કર્યો હતો અસુ, અસુ નો અર્થ થાય પ્રાણ. ને અસુન રક્ષતિ, જે આપણા પ્રાણ નું રક્ષણ કરે એને પણ કહી શકાય અસુર. અસુ નો અર્થ થાય અસુન, ર નો અર્થ થાય રક્ષતિ. તો અસુર ભગવાન કેવા છે? તો કે અસુર, આપણા પ્રાણોના રક્ષણ કરવા વાળા રુદ્ર દેવતાઓને હું શું કરું છું? તો કે નમો ભીહી દુવસ્ય સૌ મનસાય યક્ષ્વામહે, એના માટે હું શું કરું છું? તો સતત પૂજન કરું છું. અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવત્તર, અયમ મે વિશ્વ ભેષજ, અયમ શિવ અભિમર્શન. ગઈકાલે આપણે જોયું તું અયમ મે હસ્ત ભગવાન, મારો હાથ જાણે કે કેવો છે? તો કે ભગવાન. અયમ નો અર્થ થાય આ, ધીસ, મે મીન્સ મમ, મારો, હસ્ત નો અર્થ થાય હાથ. અને ભગવાન, આ મારો હાથ છે એ શું છે? તો કે ભગવાન છે. અને શું કામ ભગવાન છે એનો જવાબ આપ્યો શિવાભિમર્શન, મારા આ હાથે. અભિમર્શન નો અર્થ થાય સ્પર્શ પણ કર્યો છે શિવલિંગને, પ્લસ અભિમર્શન નો અર્થ થાય અભિષેક પણ કર્યો છે. અભિષેક કરવાને કારણે અને શિવલિંગને સ્પર્શ કરી અને એને સાફ કરવાને કારણે મારો હાથ કેવો થઈ ગયો છે? તો કે મેં હસ્ત ભગવાન, અયમ મેં, અયમ પાછો અહીંયા આપણે મૂકવાનો હસ્ત, અયમ મેં હસ્ત ભગવત્તર. ઇવન બેટર દેન ભગવાન, કારણ કે ભગવાન છે એ તો જેને બોલાવે એની પાસે જ જાય, પણ મારો હાથ તો કેવો છે? તો કે હું જયારે ઈચ્છું ત્યારે મારા ભગવાનને સ્પર્શ કરી શકું. એટલે આ તર એને કહેવાય ઇટ ઇઝ બેટર દેન ભગવાન, મારો હાથ છે ભગવાન થી પણ વધારે સારો છે. કારણ કે હું જયારે ઈચ્છું ત્યારે ભગવાનને સ્પર્શ કરું. જયારે ભગવાન તો આપણને ક્યારે સ્પર્શ કરવા આવે? આપણે બોલાવીએ અને આપણે લાયક હોય તો ભગવાન એમ થાય જરાક આશીર્વાદ આવો. જયારે મારો હાથ તો હું ઈચ્છું ત્યારે ભગવાનને સ્પર્શ કરું. એટલા માટે અયમ મે ભગવત્તર, અયમ મે વિશ્વ ભેષજ, મારો હાથ છે એ કેવો છે? વિશ્વ ભેષજ, જગતની ઔષધિ છે. અયમ મે પાછું હસ્ત છે અહીંયા મૂકવાનું, અયમ મે હસ્ત વિશ્વ ભેષજ, જગતની જાણે કે એ શું છે? તો કે ઔષધિ છે. અને ઔષધિ કેવી રીતે? એટલે મેં લખ્યું છે કે બે પ્રકારે અયમ મે હસ્ત વિશ્વ ભેષજ, એ જાણે કે જગતની દવા છે. અને કેવી રીતે દવા છે, મેડિસિન છે કે દવા છે? તો એ જ્યારે આપણે રુદ્રમનો પાઠ કરીએ ત્યારે એ પાઠથી આપણા સંસારના જે રોગો છે એને દૂર કરવા માટે રુદ્રમ સક્ષમ છે. એટલે એને કીધું કે વિશ્વ ભેષજ, કારણ કે હું સતત મારા હાથથી અભિષેક કરું છું તો મારો હાથ એઝ ગુડ એઝ મેડિસિન કે દવા છે. અને એ દવાથી દુનિયાના કોઈ પણ રોગ છે એ મટી શકે. જો આપણને 100% શ્રદ્ધા હોય રુદ્રમમાં, તો રુદ્રમ છે કોઈ પણ પ્રકારના રોગને મટાડી શકવા માટે કેપેબલ છે, સક્ષમ છે. અને સૌથી મોટામાં મોટો રોગ કયો છે? તો કે એ રોગનું નામ છે સંસાર રોગ.
અને જે વ્યક્તિ રુદ્રમ ચેન્ટ કરે પણ કોઈ લૌકિક ફાયદા માટે નહીં, છતાં પણ જો ચેન્ટ કરે તો એ આપણું શું કરે તો કે ચિત્ત શુદ્ધિ કરે, અને ચિત્ત શુદ્ધિ કરે તો આપણને આત્મજ્ઞાન થાય, અને આત્મજ્ઞાન છે આપણો સંસાર રોગમાંથી છોડાવે. આ છે લૌકિક રોગમાંથી પણ છોડાવી શકે, અને આ રુદ્રમ છે એ સંસાર રોગમાંથી છોડાવે. આપણે ક્યાં ભાવથી પ્રાર્થના કરીએ છીએ એ એના ઉપર આધારિત છે. એટલે કે આ મારો હાથ કેવો છે, તો કે ભગવાનના શિવલિંગનું સ્પર્શ કરવાથી, ભગવાનનો અભિષેક કરવાથી સ્પેશિયલ થઈ ગયો. અત્યારે તો માણસો કોઈ સેલિબ્રિટી માને છે જેને, પછી પિક્ચરની હોય કે ક્રિકેટની, એને માને કે અમે અમને એને સાઇન કરી, અમારી સાથે સેલ્ફી પડાવી તો અમે ધન્ય ધન્ય થઈ ગયા. એની બદલે આ ભક્ત છે એ પોતાની જાતને ધન્ય માને છે, કારણ કે મેં શિવલિંગને સ્પર્શ કર્યો છે. એના પછીનો છે, યે તે સહસ્ત્ર મયુતમ પાશા મૃત્યો મર્ત્યાય હંતવે તાન યજ્ઞસ્ય માયયા સર્વાનવય જામહે મૃત્યવે સ્વાહા મૃત્યવે સ્વાહા. યે તે પાશાહ, માણસનું જયારે મૃત્યુ થાય ત્યારે એક સરખું નથી થતું. કોઈનું મૃત્યુ છે હાર્ટ એટેક થાય, કોઈનું છે કોમામાં જાય, કોકનું કોવિડથી થાય, કોકનું સ્વાઇન ફ્લુથી થાય. એને જે પ્રકારથી આપણું મૃત્યુ થાય એ બધી જ આપણા શરીરમાંથી પ્રાણ ખેંચવા માટેના શું છે, તો કે પાશ છે. અને એ પાશ કેટલા છે એટલે શંકર ભગવાનને કે રુદ્રને કહે છે, યે તે સહસ્ત્રમ, તમારા પાશ કેટલા છે, તો કે હજાર છે. અયુતમનો અર્થ થાય 10,000 છે. યે તે સહસ્રમ પાશાહ અયુતમ પાશા, અહીંયા અયુત છે, અયુત શબ્દ, અયુતમ મીન્સ 10,000. જત જતનું છે, કાંઈ ન હોય ને આપણે માણસ એમને ઢળી પડે, શું કામ ઢળી પડે, તો કે અચાનક હાર્ટ એટેક. એટલે કે કોઈ પણ પ્રકારે આપણો જીવ લેવા માટે ભગવાન સક્ષમ છે. જેવું પ્રારબ્ધ કર્મ પૂરું થાય એ જે રીતે જાય એ બધાને કહેવાય પાશા. આપણે કહીએ ને કે ભેંસ ઉપર આવે યમધર્મ રાજા અને પાશ ફેંકે જીવાત્માને લેવા, એને કહેવાય પાશ. યે તે સહસ્ત્રમ પાશાહ યે તે અયુતમ પાશાહ, શેના માટે તમે નાખો છો એ પાશાહ, મર્ત્યાય અંતવે, પ્રાણી માત્રને હણવા માટે થઈને, એના પ્રાણ લેવા માટે થઈને. મર્ત્ય નો અર્થ થાય જે વ્યક્તિ મરવા યોગ્ય હોય ને એને કહેવાય મર્ત્ય. બધા જ જીવાત્માઓને કહેવાય મરણશીલ. જે જન્મે ને એનો સ્વભાવ કેવો છે, તો કે મરણશીલ સ્વભાવ, એને સંસ્કૃતમાં કહેવાય મર્ત્ય. પછી એની અંદર 84 લાખ યોની આવી ગઈ, નાનામાં નાના કોવિડ થી લઈ અને છેક સુધી દેવતાઓ, એ બધાને શું કહેવાય, તો કે મર્ત્ય. જેનું મૃત્યુ થાય એને કહેવાય મર્ત્યાય. એટલે કે હે રુદ્ર દેવતા, તમારી પાસે ઘણી બધી પાશાઓ પાશ છે, અને સેના માટે પાશ છે, મર્ત્યાય. બધા જે પ્રાણીઓ છે જે મર્ત્ય છે એના હનન માટે, હંતવે એના હનન માટે છે. તાન, તાન નો અર્થ થાય તાન પાશાન, એ બધી જ પાશને, તાન નો અર્થ થાય બધી જ પાશોને અમે શું કરીએ છીએ. અહીંયા છે સર્વાન, સર્વાન તાન પાશાન, એ બધી જ પાશ, 1,000 છે, 10,000 છે, એને અમે શું કરીએ છીએ, યજ્ઞસ્ય માયા. અહીંયા માયા નો અર્થ થાય ભગવાનની માયા નથી, પણ માયા નો અર્થ થાય એના પાવરથી. યજ્ઞ અમે સતત કરીએ છીએ એ યજ્ઞના શક્તિથી, એના પાવરથી. અવયજામહે, આની અંદર અવ છે એ અહીંયા સાથે મૂકી દેવાનું, અવયજામહે એમાં હોમી દઈશ. તમારી પાશની અમારે જરૂર નથી, તમારી બધી જ પાશ છે. અમે જે રુદ્રનો યજ્ઞ કરીએ છીએ, કારણ કે એવું કહેવાય છે કે મહારુદ્ર
મહારુદ્ર થાય, શતરુદ્ર થાય, ઘણા બધા આપણે યજ્ઞ કરીએ, એ યજ્ઞના પાવરથી આ બધી જ પાશને અમે શું કરીએ છીએ, એ યજ્ઞના કુંડની અંદર જ શું કરી દઈએ છીએ, હોમી દઈએ છીએ. એનો અમારે મૃત્યુ નથી જોતું, એ બધા જ મૃત્યુ પાશને અમે યજ્ઞની અંદર હોમી દઈએ છીએ. મૃત્યવે સ્વાહા, મૃત્યવે સ્વાહા. આની અંદર જે મૃત્યુ શબ્દ છે એ ભગવાનનું સંબોધન છે, વોકેટિવ કેસ, સંબોધન વિભક્તિ છે. હે મૃત્યુ દેવતા, તમારી બધી જ પાશા તમે મર્ત્ય માટે રાખી છે, એ બધી જ પાશને અમે યજ્ઞની અંદર અવયજામહે, એની અંદર અમે ડિસ્ટ્રોય કરી નાખી છે, એ બધાને અમે પધરાવી દીધી છે, એટલે અમને કાંઈ એ કરી ન શકે. મૃત્યવે સ્વાહા, મૃત્યવે સ્વાહા. મૃત્યવે સ્વાહાનો અર્થ થાય મારા અંદરના જે પણ પાપ છે, જે પણ પ્રકારના દુઃખ છે, એ બધું જ પણ હું એ યજ્ઞની અંદર હોમી દઉં છું. અવયજામહેનો અર્થ થાય રિમૂવ કરીએ, એટલે દૂર કરીએ, કે શું કહેવાય, કે ડિસ્ટ્રોય કરીએ, કે નાશ કરીએ છીએ. એટલે અહીંયા છે ને કે યજ્ઞસ્ય માયયા નો અર્થ થાય યજ્ઞના શક્તિથી, યજ્ઞના પાવરથી તાન સર્વાન પાષાન અવયજામહે, અમે દૂર કરી નાખીએ, એટલે અમને બીક નથી. અને હંમેશા માનું કે જ્યારે આપણે મૃત્યુની વાત કરીએ તો મૃત્યુનો અર્થ છે જે મૃત્યુની આપણને બીક લાગે છે. અને આપણને મૃત્યુની બીક શું કામ લાગે છે, કે આપણે માનીએ છીએ કે હું છું, પણ કોણ છું, આ શરીર છું, શરીર મરવાનું છે, એટલે વી અફ્રેઇડ, આપણે બીક લાગીએ છીએ. પણ જ્યારે આપણને ખરેખર જ્ઞાન થાય ભગવાનની કૃપાથી કે શરીરનું મૃત્યુ છે, મારું મૃત્યુ નથી, એને પણ આપણે કહી શકીએ મૃત્યવે સ્વાહ. મારા મનમાંથી મૃત્યુરૂપી ડર નીકળી ગયો છે. કે જેટલો માણસ ભાવથી રુદ્રમનો પાઠ કરે એટલી ચિત્ત શુદ્ધિ થાય, આત્મજ્ઞાન થાય, અને આત્મજ્ઞાન થયા પછી શરીર સાથેનું આપણું અટેચમેન્ટ 100% છૂટી જાય, પછી આ બધા જ પાશ છે એને આપણે કહી શકીએ કે શરીરના જે મને એનું કઈ તકલીફ નથી, મૃત્યવે સ્વાહ. આ બધાને હું શું કરું છું, તો કે દૂર કરું છું. મૃત્યુ ડબલ રિપીટેશન છે, એટલે ફરી વાર મારા બધા જ પાપો અને મારા બધા જ દુઃખો, ઇવન તકલીફો, ડિફિકલ્ટીસ, તકલીફો છે, એ બધી જ મૃત્યવે સ્વાહ, એ બધી જ હું મૃત્યુ દેવતાના યજ્ઞ જે લઘુરુદ્ર કે મહારુદ્ર કે કરું છું એની અંદર હોમી દઉં છું. નિશ્ચિંત છું, મને કાંઈ ન થઈ શકે, મૃત્યવે સ્વાહ. અને છેલ્લું, ઓમ નમો ભગવતે રુદ્રાય વિષ્ણવે મૃત્યુર્મે પાહી પ્રાણાનામ ગ્રંથિ અસી રુદ્રો મા વિશાંતકઃ તેન અન્નેન આપ્યાયસ્વ. સો પેલું છે ઓમ નમો ભગવતે રુદ્રાય વિષ્ણવે, આ એક વાક્ય છે. એનો અર્થ થાય ભગવાન નમઃ, રુદ્રાય નમઃ, વિષ્ણવે નમઃ. હવે જ્યારે રુદ્ર દેવતા હોય ત્યારે વિષ્ણુ ભગવાન શું કામ વચમાં આવ્યા, મોટા ભાગના માણસોને કહેવાય ને વેર છે, શિવ વાળા છે વિષ્ણુ ભગવાનનું નામ નો લે, અને વિષ્ણુ વાળા છે રુદ્રનું, એટલે કે ભગવાન શંકરનું નામ નો લે. અને અહીંયા બેનું કોમ્બિનેશન કર્યું છે, રુદ્રાય વિષ્ણવે. પણ વિષ્ણવે છે એ રુદ્ર ભગવાનનું એડજેક્ટિવ છે, કે વિશેષણ છે. રુદ્ર દેવતા છે કેવા છે, તો કે વિષ્ણુ જેવા. વિષ્ણુનો આમ પણ અર્થ થાય વ્યાપકત્વાત વિષ્ણુ, વ્યાપકત્વાત, જે સર્વવ્યાપક છે એનું નામ શું છે, તો કે વિષ્ણુ. રુદ્ર દેવતા પણ કેવા છે, આ તો એની ચોથી વિભક્તિ છે બધા, વિષ્ણુ રુદ્ર દેવતા પણ કેવા છે, તો કે વ્યાપક છે. એટલે એને કીધું કે સર્વવ્યાપક રુદ્ર દેવતા, જે તમે ઈશ્વર સ્વરૂપ છો, ભગવાન સ્વરૂપ છો, એને હું શું કરું છું, કે પ્રણામ કરું છું. અને ભગવાન પૂછે કે આટલા બધા પ્રણામ તો શું કામ કરે છે, એટલે એને કીધું કે મૃત્યુ હું મે પાહી,
ઓ રુદ્ર દેવતા, મેં એટલે કે મને મૃત્યુમાંથી પાહી બચાવ. ત્રાહિમામ, પાહિમામ આપણે જે બોલીએ છીએ, પાહિમામ નો અર્થ થાય પ્રોટેક્ટ મી, મને બચાવ. સંસ્કૃતની અંદર મૃત્યુમાંથી મને બચાવ એ પાંચમી વિભક્તિ છે, એટલે અહીંયા ખરેખર મૃત્યુ હો પાહી. પણ આની અંદર મૃત્યુ લખ્યું છે તો આપણે એમ ન કહી શકીએ કે રુદ્ર પ્રશ્નની અંદર ગ્રામર મિસ્ટેક છે. આને કહેવાય છાંદ સંપ્રયોગ. અને તમે કેવા છો, રુદ્ર દેવતાને કીધું, પ્રાણાનામ ગ્રંથિ અસી. હે રુદ્ર દેવતા, તમે પ્રાણની કેવા છો? તો કે જોડવા વાળા. અહીંયા ગ્રંથિનો અર્થ થાય કનેક્ટેડ, જોડાણ કરવા વાળા. પ્રાણ એક એવું તત્વ છે આપણા શરીરની અંદર જે આપણને સ્થૂળ શરીર સાથે પણ જોડે છે, સૂક્ષ્મ શરીર સાથે પણ જોડે છે. એટલે મેં લખ્યું કે પ્રાણાનામ ત્વમ ગ્રંથિ અસી. ત્વમ એટલે કે હે રુદ્ર દેવતા, પ્રાણોની તમે કેવા છો? તો કે ગ્રંથિ. અને કેવી રીતે? તેમાં લખ્યું છે કે પ્રાણા જોડાયેલા છે કોની સાથે? તો કે સ્થૂળ શરીર પણ પ્રાણ સાથે જોડાયેલું છે, અને એવી જ રીતે સૂક્ષ્મ શરીર પણ પ્રાણ સાથે જોડાયું. જે વ્યક્તિનું મૃત્યુ થાય એટલે માણસો પહેલું કામ કયું કરે? તો કે નાક પાસે આંગળી રાખે ને એમ કે પ્રાણ નથી ચાલતો. અને પાછા આ પ્રાણ શું કરે? તો કે પ્રાણ છે જે 15મા અધ્યાયની અંદર સમગ્ર સૂક્ષ્મ શરીરને વાયુ ગંધા નિવાશયા. સૂક્ષ્મ શરીરને એક શરીરમાંથી બીજા શરીરમાં લેવા વાળા પણ કોણ છે? તો કે પ્રાણ જ છે. ઉદાન વાયુ, પ્રાણાય સ્વાહા અપાનાય ની અંદર જે ઉદાન વાયુ છે એ સૂક્ષ્મ શરીરને બીજામાં, એટલે કે આ બધા જ, એટલે કે તમે સાક્ષાત હે રુદ્ર દેવતા પ્રાણ છો. જીવન હોય ત્યારે સ્થૂળ શરીરને તમે પ્રાણ વડે ટકાવો છો, અને એવી જ રીતે સૂક્ષ્મ શરીર સાથે પણ તમે કેવા છો? તો કે જોડાયેલા છો. એવા મૃત્યુ દેવતા, મેં મૃત્યો હો પાહી. એટલે મેં અહીંયા લખ્યું છે કે મૃત્યુ હું નથી પણ મૃત્યો હો, તમે મને મૃત્યુમાંથી બચાવો, પાહી કે બચાવો. અને ઓમ નમો ભગવતે રુદ્રાય નો અર્થ થાય વિષ્ણવે નો અર્થ થાય સર્વવ્યાપક વિષ્ણુ રુદ્ર દેવતાને પ્રણામ કરું છું, સેલ્યુટેશન કરું છું. પ્રાણાના ને છેલ્લે છે આ શબ્દ છે ને, રુદ્રો માં વિશાંતક. રુદ્ર અને અંતક બે ભગવાનનું નામ છે. આપણે જોઈએ ઘણા નામ હોય એમાં રુદ્ર દેવતાનું બીજું નામ કયું છે? તો કે રુદ્ર તો છે, બીજું નામ છે અંતક. અંતનો અર્થ થાય, અંતકનો અર્થ થાય અંત કરવા વાળા. અને કોનો અંત કરવા વાળા? તો કે આપણા પોતાના દુઃખોનો અંત કરવા વાળા. હે રુદ્ર દેવતા, તમે કેવા છો? તો કે બધાનું દુઃખ ને દૂર કરવા વાળા એવા રુદ્ર દેવતા. મા વિષ, મા વિષ નો અર્થ થાય તમે મારી અંદર પ્રવેશી જાઓ. મા નો અર્થ થાય મામ, પ્રવેશ કાઢને કોઈ પ્રવેશ નો અર્થ થાય પ્લીઝ યુ એન્ટર ઇન મી, તમે મારી અંદર પ્રવેશી જાઓ. અને પ્રવેશીને હું શું કરું? એટલે સ્પષ્ટતા કરી કે અન્નેન આપ્યાયસ્વ, છેલ્લું છે અન્નેન, એટલે કે તમે મને અન્ન વડે આપ્યાયસ્વ, તમે અન્ન વડે મને પોષણ આપો, અને અન્ન વડે મારું મને ટકાવો. તેન અન્નેન, તેના અન્નેન પ્યાયાસ્વ, એ બધી સંધિ છૂટી પાડું. તેન અન્નેન, હું જે ખાઉ, જે અન્ન લઉ એ અન્નથી, અન્નેન ત્રીજી વિભક્તિ છે, એ અન્ન વડે આપ્યાયસ્વ, તમે મને નરીશ કરો નો અર્થ તમે મને પોષણ આપો. અને પોષણ આપો અને આ શરીરને ટકાવો, સર્વાઈવ મી, તમે આ શરીરને પણ ટકાવો એવી મારી પ્રાર્થના છે.
કે આ છેલ્લો છે, તેના નેના આપ્યાયસ્ય ઓમ શાંતિ શાંતિ શાંતિ. અને આપણે ઘણી વાર ઉપનિષદની અંદર જોયું છે કે શાંતિ ત્રણ પ્રકારની છે, આદિદૈવિક, આદિ ભૌતિક. આદિ હું એક જ વાર લખું છું, એક આધ્યાત્મિક, એમની આદિ છે આત્મિક, આધ્યાત્મિક આત્મિક. પછી છે આદિ ભૌતિક, ને છેલ્લું છે આદિ દૈવિક. એટલે કે હે રુદ્ર દેવતા, અમને અમારા શરીરના સ્તરે પણ કોઈ પણ જાતની બીમારી ન હોય, અમારી આજુબાજુ પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય, ભૌતિક ન થતા સરાઉન્ડિંગ અસ કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય, અને ઇવન અમે જ્યારે ચેન્ટ કરતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની કુદરતી આફત પણ ન હોય, એ રીતે બધી જ રીતે આપ અમારું શું કરો? તો કે રક્ષણ કરો. એવી રીતે સમગ્ર રુદ્ર પ્રશ્ન અહીંયા પૂરું થયું. અને ગઈકાલે ઈશ્વરનું કરવું કે નેટવર્ક નહોતું કે પૂરું ન થયું ઇઝ અ ગુડ, કારણ કે આજે શ્રાવણ મહિનો છે, છેલ્લો સોમવાર છે, અને સોમવારને દિવસે આ આખો રુદ્ર પ્રશ્ન પૂરું થયું, તો આઈ કન્સિડર ઇઝ અ બ્લેસ્ડ. આપણે બધા છીએ એ ખરેખર કહેવાય ને કે ભાગ્યશાળી છીએ કે આપણે રુદ્રમનો અર્થ શ્રાવણ મહિનાની અંદર, ઇવન આજે એકાદશી પણ છે, એવરીથિંગ ઇઝ ટુગેધર, એ આપણે કરી શક્યા, તો આપણે ઈશ્વરના આભારી છીએ. હવે પેલા આપણે એક વાર પૂર્ણ બધા કરી લઈ, પછી એક વાત કરવાની છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.